સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય મહિલાએ પોતાના જ ઘરમાં એક રૂમમાં પોતાના ત્રણ મહિનાના બાળકને મૂકી બીજા રૂમમાં પંખા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે સમગ્ર ઘટના પગલે ડિંડોલી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે ત્રણ મહિનાના બાળકને દૂધ પીવડાવી સૂવડાવી માતાએ કર્યો આપઘાત સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કેવલ આવાસમાં રહેતી સત્યાવીસ વર્ષીય ચાંદની સંતોષકુમાર મોર્યા ગતરોજ સાંજે પોતાના ત્રણ મહિનાના બાળકને દૂધ પીવડાવી સુવડાવી પોતાના રૂમમાં જઈ કોઈ કારણોસર પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી આ મામલે મૃતક ચાંદનીના દિયર સંજય મોરિયાએ જણાવ્યું કે ગતરોજ સાંજે હું જોબ પરથી આવ્યો ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદર જોર જોરથી બાબુ ન રડવાનો અવાજ આવતો હતો મેં બૂમ પાડી પરંતુ કોઈ સાંભળ્યું નહીં અંતે મેં મારા પાડોશીને બોલાવીને જાળી તોડી અંદર ગયો ત્યારે ભાભી રૂમમાં લટકતા હતા અને બીજા રૂમમાં બાબુ રડી રહ્યો હતો મેં તાત્કાલિક બાબુને ઉચકીને મમ્મીને આપ્યો અને ભાભી નીચે ઉતારીને એકસો આઠની પણ જાણ કરવામાં આવી હતી પરંતુ એકસો આઠ આવતા મોડું થયું તેથી અમે ઓટો રિક્ષામાં જ ભાભીને સિવિલ માટે લઈ ગયા એકસો આઠ આવી હતી ત્યાંથી અમે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા અહીં ફરજ પરના ડોક્ટરે ભાભીને મૃત જાહેર કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે ભાભીએ કયા કારણોસર આ પગલું ભર્યું ને એ અમને ખ્યાલ જ નથી પરંતુ ભાભીએ આ પગલું ભરતા પહેલાં ત્રણ મહિનાના બાબુ વિશે પણ ના વિચાર્યું એવું તો શું થઈ ગયું કે અચાનક આ પગલું ભરવું પડ્યું હાલ આ બાબતે અમને કશું જ ખબર નથી અમારું પરિવાર પણ સુખી શાંતિથી ચાલી રહ્યું છે આખી રાત બાબુએ પોતાના માતાના વતનની દૂધની રાહ જોઈ છે ખૂબ રડતો હતો હાલ તો પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે આ બાબતે મૃતક ચાંદનીના પતિએ જણાવ્યું કે મને પણ કશું જ ખ્યાલ નથી કે કયા કારણોસર તેણે આ પગલું ભર્યું છે આવતા મહિનાની ત્રણ તારીખે બાબુના ત્રણ મહિનાનો થઈ જશે અને ત્યારબાદ અમે લોકો અમારા મૂળ વતન જોનપુર જવાના છીએ કારણ કે બાબુ આવ્યા બાદ ચાંદનીને તેના ઘરે પણ મૂકવા જવાનું હતું અમારા લગ્નને ત્રણ વરસ થઈ ચૂક્યા છે પરંતુ તેણે કોઈને કહ્યા વગર કશું વિચાર્યા વગર આ પગલું ભર્યું તે મને સમજાતું નથી તેણે મારું નહીં તો બાબુ વિશે પણ ન વિચાર્યું રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત